सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम। तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम। शुक्रिया करता हूँ मैं लेके तेरा नाम, आदर और धन्यवाद आज तेरे Terima kasih.
मारो नक्किया मारा गौरवनु ब्यानु साक्षात मुक्ति ने माटे खंड्यो अने फरी जन्माव्यो धोयो मने एज मारी Ta-da!
आवो रे साथियों प्रार्थना नो वक्त छे भक्ति थकी शक्ति मळे ईसु दे छे भक्ति थकी शक्ति मळे ईसु दे छे જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે તેનું પાણી પીએ તેની તરસ મટે છે તેનું પાણી પીએ તેની તરસ મટે છે આકાશમાંથી આવી છે જીવનની રોટલી આકાશમાંથી આવી છે તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે પિતાનો આભાર માનીએ છીએ કેમ કે આજની સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં મળવાને માટે ઈશ્વરે આપણને કૃપા આપી છે સાથે ધી રાઇટ રેવ સિલવાન્સ બિશપ સિલવાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું સાથે સેક્રેટરી સાહેબ રેવ મનહર ગામેતી સાહેબનો પણ આભાર માનું છું કેમ કે આજની ઓનલાઈન સ્ટડીમાં તક આપી એ બદલ સાથે સર્વ ભાઈઓ અને બહેનો કે જેઓ આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં સામેલ છે તેઓનો પણ આવકાર કરતા આભાર માનું છું આ સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ નવા કરારમાં
લૂકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 1 થી 10 કલમ સુધી પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રભુના વચનો આ પ્રમાણે છે. તે યરીકોમાં થઈને જતો હતો. જાખી નામે એક પુરુષ હતો. તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સારું એક કુલ્લર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાખી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સઘળાએ ગચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. જાખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. ત્યાં સુધી વાંચેલા વચન પર પ્રભુ આશીષ આપો. પ્રભુના વચનો તરફ જતાં પહેલાં પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રેમાળ પિતા, આ સમય અમે તમારા પવિત્ર, ધન્ય અને જીવંત વચનો તરફ દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. ત્યારે તમારા પવિત્ર વચનો મનમાં પ્રભુ તમે અમને શીખવાને માટે, સમજવાને માટે કૃપા પૂરી પાડો. તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અમને સહાય અને મદદ કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લૂકની લખેલી સુવાર્તા 19મો અધ્યાયને 1-10 કલમમાં ત્યાં જાખી સંબંધી જણાવવામાં આવ્યું છે. અને આજે આપણે જાખીના નિર્ણયો સંબંધી જોવા માંગીએ છીએ. જાખી યરીકોનો વતની હતો અને યરીકો ખૂબ જ સમૃદ્ધ શહેર હતું. અને એ જાખી એ યહૂદી હતો અને યહૂદી હોવા છતાં એ કર ઉઘરાવવાનું કામ કરતો હતો. રોમન સરકાર જ્યાં તેની સત્તા હતી ત્યાંના સ્થાનિક લોકોને કર ઉઘરાવવાને માટે તેમણે પસંદ કર્યા હતા અને તેમાંનો આ એક જાખી હતો. જાખીના નામનો અર્થ એ શુદ્ધ થતો હતો, પરંતુ અહીંયા જાખી એ કર ઉઘરાવવાનું કામ કરતો હોવાથી લોકો તેને ધિકારતા હતા. રોમન સરકાર આર્થિક રીતે સમૃદ્ધ હતી અને માટે રોમનોનું શાસન જે દેશો અને રાજ્યો પર ચાલતું હતું ત્યાં તેમના જે કરવેરા એ આકરા હતા અને માટે લોકો તેઓથી હેરાન પરેશાન થયેલા હતા. અને માટે એવા કરથી પરેશાન થયેલા, આકરા કરવેરાથી હેરાન થયેલા લોકો જે રોમન સરકાર વતી કર ઉઘરાવનાર વ્યક્તિઓને ધિકારતા હતા. અને એમાં વળી આ જે જાખી હતો એ યહૂદી હતો, છતાં પણ રોમનો વતી કર ઉઘરાવવાનું કાર્ય કરતો હતો અને માટે લોકો તેને ધિકારતા હતા. ઘણી બધી વાર એવું બનતું હોય છે કે સરકાર સ્ત્રીએ જે બાબતો ઠરાવી હોય, નાણાં ઉઘરાવવાની વાત હોય કે ગમે તે ટેક્સની વાત હોય, પણ વર્તમાન સમયમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એના કરતાં વધારે નાણાં ઉઘરાવવામાં આવતા હોય છે. ભ્રષ્ટાચારની બાબતો આપણે ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ. અને એ રીતે રોમન સરકારમાં પણ એ રીતે જબરા કરવેરા ઉઘરાવવામાં આવતા હતા. જે સરકારે ઠરાવેલું હતું એના કરતાં પણ વધારે કર ઉઘરાવવામાં આવતો હતો અને માટે લોકો પરેશાન હતા. અને એવી પરિસ્થિતિમાં
પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી એ ઝાંખી સાંભળે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી તેણે સાંભળ્યું હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચમત્કારો કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આંધળાને દેખતા કરે છે, લંગડાને ચાલતા કરે છે અને એવા મહાન કાર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે એ બાબત સંબંધી તેણે સાંભળ્યું હશે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરીખોમાંથી પસાર થાય છે ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાને માટે તે તક ઝડપી લે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વ્યક્તિ જુએ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા પછી કયા નિર્ણયો તરફ તે આગળ વધે છે તે સંબંધી આજે આપણે મનન કરીશું. ઝાંખીનો પ્રથમ નિર્ણય કે તેણે ઈસુને જોવાને માટે કોશિશ કરી. ઝાંખી એ કર ઉઘરાવનાર હતો અને કર ઉઘરાવનાર હોવાને લીધે દાસ તેને એ મુખ્ય જગ્યાએ બેસવું પડતું હશે, ઘણી મોટી જવાબદારી હશે. પરંતુ એવી જવાબદારી મૂકીને એ ઈસુને જોવાને માટે કોશિશ કરે છે, ઈસુને જોવાનો નિર્ણય કરે છે. કદાચ એ પોતાના ઘણા બધા કાર્યોમાં વ્યસ્ત હશે, કદાચ પોતાનું કાર્ય એણે મૂકી દીધું હશે અને કોઈની જવાબદારી સોંપી હશે કે કઈક રીતે એ ઈસુને જોવાને માટે કોશિશ કરે છે. અહીંયા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે કે લુકા 19માં ની પહેલી કલમમાં તે યરીખોમાં થઈને જતો હતો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરીખોમાં થઈને પસાર થાય છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યરીખોમાં થઈને પસાર થવું એ છેલ્લું હતું. હવે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરીખોમાં થઈને ફરી પસાર થવાના ન હતા અને એવી પરિસ્થિતિમાં ઝાંખી ઈસુને જોવાની કોશિશ કરે છે. એ ઝાંખી ઈસુને જોવાને માટે કોશિશ કરે છે ત્યારે કદાચ એણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કયા માર્ગે પસાર થવાના છે, એ ક્યાંથી નીકળવાના છે એ બાબત સંબંધી તેને માહિતી મેળવી હશે. અને પૂરી માહિતી મેળવ્યા પછી એ રસ્તા પર એક ગુલર ઝાડ પર ચડે છે. ચોથી કલમમાં અહીંયા આપણે જોઈએ છીએ, તેથી આગળ દોડી જઈને તેને જોવા સારું એ ગુલર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રસ્તે થઈને જવાના છે એ સંબંધી તેણે પૂરેપૂરી ખાતરી મેળવ્યા પછી એ જ રસ્તે ઝાંખી જાય છે અને ગુલર નામના ઝાડ પર તે ચડી જાય છે. એ અગાઉથી પૂર્વ તૈયારી સાથે ગુલર ઝાડ પર ચડી જાય છે, કેમ કે લખવામાં આવ્યું છે કે તે ઠીંગણો હતો, તેની કેટલીક મર્યાદાઓ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ ને પાછળ હતા, લોકોના ટોળામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચાલતા હતા અને એવી પરિસ્થિતિમાં કદાચ એ ઝાંખી ઠીંગણો હતો, સાથે યહૂદી લોકો એને ધિક્કારતા હતા અને કદાચ એ શરમાયો પણ હશે ત્યાં એ ટોળામાં જવાને માટે. એ કદાચ લોકો મને શું કહેશે એવી માનસિકતા સાથે કદાચ એ ટોળામાં જતો નથી, પણ એ ઈસુને જોવાને માટે કોશિશ કરી અને એ ઈસુ કેવા છે અને માટે એ ઝાડ પર ચડી જાય છે અને ઝાડ પર ચડીને છુપી રીતે ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાની માટે કોશિશ કરે છે. વલવ ઝાંખી એ વ્યવસાયે દાણી હતો, કર ઉઘરાવનાર હતો, આર્થિક રીતે કદાચ એ મજબૂત હશે, તેની પાસે નાણાકીય કોઈ ખોટ હશે નહીં અને એવી પરિસ્થિતિમાં પણ એ ઈસુને જોવાને માટે કોશિશ કરે છે. ઘણી બધી વ્યસ્તતામાં તે ઈસુને જોવાને માટે કોશિશ કરે છે અને
જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાને માટે તે કોશિશ કરે છે ત્યારે ઝાખી દાણીની આખી પરિસ્થિતિ એ બદલાઈ જાય છે. વલાઓ આપણે જોઈએ છીએ ત્યારે આજના વર્તમાન સમયમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા અને દીકરીઓ તરીકે આપણે ઈસુ વિશે સાંભળીએ છીએ પણ ઈસુને જોવાને માટે કોશિશ કરતા નથી. એ પ્રભુ ઈસુ કોણ છે, એ પ્રભુ ઈસુ કેવા છે, એ કેવા કાર્યો કરે છે એ સંબંધી આપણે સાંભળીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યો સંબંધી આપણે સાંભળીએ છીએ પરંતુ ખરેખર તેનો અનુભવ આપણે કરતા નથી અને માટે કેટલેક અંશે આપણે પ્રભુથી દૂર રહીએ છીએ. બીજી બાબત કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઝાખી જુએ છે ત્યારે એ કયા નિર્ણય પર આવે છે. પહેલી બાબત કે ઈસુને જોવાને કોશિશ કરે છે, બીજી બાબત કે એ ઈસુને આધીન થવાનો નિર્ણય કરે છે. છઠ્ઠી કલમમાં આપણે જોઈએ છીએ તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. ઝાખીને ઈસુને જોવાને માટે કોશિશ કરી. ઈસુને જ્યારે જુએ છે ત્યારે એ ઈસુને પાસે દોડી આવે છે. કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર તેને કહેવામાં આવે છે કે ઝાખી તું જલ્દી ઉતરી આવો. પાંચમી કલમમાં આપણે જોઈએ છીએ 19:5 તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે ઝાખી તું જલ્દી ઉતરી આવો, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. જ્યારે એ ઝાખીને હાંક મારવામાં આવે છે, ઝાખીને બોલાવવામાં આવે છે ત્યારે તે કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થાય છે. પ્રિય વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમને અને મને આધીન થવાને માટે બોલાવે છે. પ્રભુ તેના પવિત્ર વચનો દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે. પ્રભુ આત્મિક આગેવાનો દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે. પ્રભુ અલગ અલગ પરિસ્થિતિઓ અને વાતાવરણમાં મૂકીને તમારી અને મારી સાથે વાત કરે છે. વાલાઓ, પ્રભુની તેના લોકોની સાથે વાત કરવાની રીતો નિરાળી છે અને અહીંયા આપણે ઝાખી સંબંધી જોઈએ છીએ ત્યારે તેને કહેવામાં આવે છે કે તું જલ્દી ઉતરી આવ અને તે ઉતરી આવ્યો. કદાચ ઝાખી જાણતો હશે કે મેં છુપાઈને હું ઈસુને જોઈ લઉં પણ એ પહેલાં પ્રભુ તેને જાણે છે, પ્રભુ તેને સમજે છે, પ્રભુ એના વિશે બધું જ જાણે છે અને તેને કહેવામાં આવે છે કે તું ઉતરી આવ અને તે જ્યારે બોલાવે છે, પ્રભુ તેને બોલાવે છે ત્યારે આનાકાની કર્યા વગર એ પ્રભુની આધીનતામાં, પ્રભુના ચરણોમાં આવી જાય છે. વાલાઓ, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુના દીકરા અને દીકરીઓ તરીકે આપણે કઈ પરિસ્થિતિમાં આજે પસાર થઈ રહ્યા છે? પ્રભુ તમારી અને મારી સાથે વાત કરે છે ત્યારે શું આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ? ઘણી બધી વાર આપણે રિટ્રીટોમાં, મિટિંગોમાં અને રવિવારની ભક્તિ સભાઓ હોય કે ક્યારે એ નિર્ણયો આપણે કરીએ છીએ, આધીન થવાનો નિર્ણય આપણે કરીએ છીએ પરંતુ એ નિર્ણયોમાં આપણે મક્કમ રહેતા નથી. એ મિટિંગો પૂરતું એ સીમિત રહેશે. એ મિટિંગ પૂરી થઈ જાય છે, એ રિટ્રીટ પૂરી થઈ જાય છે અને એ નિર્ણયોમાંથી ફરી આપણે હતા ને હતા એવા થઈ જઈએ છીએ. અને વાલાઓ, જ્યારે આપણે ઈશ્વરને આધીન થતા નથી ત્યારે કદાચ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે બહુ મોટી આપણે ભૂલ કરી બેસીએ છીએ. અહીંયા કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર એ ઝાખી દાણી એ ઈશ્વરને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થાય છે.
જલ્દી ઉતરી આવે છે અને પ્રભુને આધીન થાય છે. એ પ્રભુને આધીન થયા બાદ એ પ્રભુની પાસે આવે છે. અને અહીંયા ત્રીજી બાબતમાં આપણે જોઈએ છે, ત્રીજી બાબત એ છે કે તેણે આધીન થયા પછી એ પસ્તાવો કરવાનો નિર્ણય કર્યો. તેણે પસ્તાવાનો નિર્ણય કર્યો. સાતમી કલમમાં આપણે જોઈએ છીએ, તે જોઈને સગળાએ કચ કચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. લોકોએ કચ કચ કરી, પરંતુ એ પ્રભુને આધીનતામાં આવે છે અને આધીનતામાં આવ્યા પછી એ પસ્તાવા તરફ આગળ વધે છે. આઠમી કલમમાં આપણે જોઈએ છીએ કે ઝાખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. ઝાખી એ પસ્તાવાના નિર્ણય તરફ આવે છે. અને જ્યારે લોકો તેને કચકચ કરે છે, લોકો તેને ધિકારે છે, ત્યારે તેનો લોકોએ વિરોધ નોંધાવ્યો. પ્રભુને પણ કહે છે કે એ વ્યક્તિ એ સારી નથી. કદાચ અહીંયા આપણે જોઈએ છીએ કે ઘણું બધું પ્રભુ ઈસુ ઝાખી સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ કીધું હશે, પરંતુ પ્રભુ એ ઝાખીને ત્યાં જાય છે. અને જ્યારે પ્રભુ ઝાખીને ત્યાં જાય છે ત્યારે ઝાખી એ પસ્તાવા તરફ આગળ વધે છે. પ્રસ્તાવિક હૃદય સાથે એ પ્રભુની આધીનતામાં આવે છે. પ્રસ્તાવિક હૃદય સાથે એ પ્રભુના ચરણોમાં નમી જાય છે. અને વાલવ, ઘણી બધી વાર ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુના દીકરા અને દીકરીઓ તરીકે ઈશ્વરની આધીનતામાં આવવાને બદલે આપણે ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ. પરંતુ અહીંયા પ્રભુ એ પાપી માણસને ચાહે છે પણ પાપને ધિકારે છે. અને માટે અહીંયા દસમી કલમમાં આપણે જોઈએ છીએ, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. વાલાઓ, આપણા ગમે તેવા પાપો હશે, આપણે ગમે તેવી નબળાઈઓ હશે, આપણા ગમે તેવા કાર્યો હશે, પરંતુ જ્યારે પ્રસ્તાવિત હૃદય સાથે પ્રભુની પાસે આપણે આવીએ છીએ, પ્રભુને પ્રભુના ચરણોમાં આપણે આવીએ છીએ, ત્યારે એ પ્રભુ એ કદી ધિકારતા નથી. એ પાપ માફ કરવાને પ્રભુ વિશ્વાસુ તથા ન્યાય ઈશ્વર છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ઝાખી એ કરુણાવનાર વ્યક્તિ હતી. ઝાખી ને લોકો એવી બુંડી નજરથી જોતા હતા, લોકો તેને ધિકારતા હતા, પરંતુ એ ઝાખી જ્યારે ઈસુને જોવાની કોશિશ કરે છે ત્યારે ઝાખી એના ઘરે જાય છે. અને ઝાખીના ઘરે પ્રભુ જાય છે ત્યારે એ પસ્તાવો કરે છે. પ્રભુ ત્યાં ન્યાય કરતા નથી, પ્રભુ તેને માફી આપે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે એ પસ્તાવિક હૃદય સાથે પ્રભુના ચરણોમાં નમે છે, પ્રભુના ચરણોમાં નમે છે. અને જ્યારે પસ્તાવો કરીને પ્રભુની પાસે આવે છે ત્યારે ચોથી અને છેલ્લી બાબત આપણે જોઈશું કે તેણે સ્વાર્પણનો નિર્ણય કર્યો. પસ્તાવો કરીને પોતાની જાતને પ્રભુના ચરણોમાં સોંપે છે. તેણે એ ઝાખીએ સ્વાર્પણ કરવાનો નિર્ણય કર્યો. અહીંયા આપણે જોઈએ છીએ આઠમી કલમમાં, ઝાખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. એ પ્રભુના ચરણોમાં નમે છે અને પોતાની જાતને એ પ્રભુના ચરણોમાં મૂકી દેશે. અત્યાર સુધી એ ઝાખી દાણી પોતાના પ્રથમ સ્થાને એ પોતાના વ્યવસાયને માનતો હતો. અને એ લોકો તેને ધિકારતા હતા. યહૂદી હોવા છતાં રોમન સરકાર વતી તે ટેક્સ ઉઘરાવતો હતો. અને એ મુખ્ય સ્થાને એકદાસ એનો વ્યવસાય હતો.
પરંતુ જ્યારે પ્રભુ તેની પાસે આવે છે, પ્રભુ તેના જીવનમાં આવે છે, પ્રભુ તેના ઘરમાં આવે છે, ત્યારે તે પસ્તાવાનો નિર્ણય કરીને એ પોતાની જાતનું સ્વાર્પણ કરે છે. પોતાની પાસે કશું રાખતો નથી, પરંતુ એ પોતાની જાતને પ્રભુના ચરણોમાં સોંપી દે છે. ઘણી બધી વાર વલાવ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે આપણું સ્વાર્પણ એ શાબ્દિક બની રહે છે. પ્રભુ આપણી સાથે વાત કરે છે ત્યારે આપણે એ આધીનતાના નિર્ણય પર આવીએ છીએ, પસ્તાવો કરીએ છીએ અને સ્વાર્પણ પણ કરીએ છીએ, પરંતુ આપણું સ્વાર્પણ એ શાબ્દિક બની રહે છે. અને એ સ્વાર્પણ એ કંઈક અંશે એ અધૂરું રહેશે કે અહીંયા એ ઝાંખી કોઈ પણ જાતની ભૂલ એ કરતો નથી, કોઈ પણ જાતની એ ખામી રાખતો નથી, પોતાની જાતને એ પ્રભુના ચરણોમાં સોંપી દે છે, પ્રભુને આધીનતામાં તે આવે છે, પોતાની જાતનું તે સ્વાર્પણ કરે છે અને એ સ્વાર્પણ કરીને પ્રભુની આધીનતામાં આવે છે. વલવ કદાચ ઝાંખી ઈસુને જોવાની કોશિશ ન કરી હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રસ્તે થઈને ફરી પસાર થવાના ન હતા. એણે તક ઝડપી લીધી, એણે તકનો દુરુપયોગ કર્યો નહીં, એ ઈશ્વરની આધીનતામાં આવ્યો. તમને અને મને પ્રભુએ આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે અને આ જીવન પ્રભુએ આપણને આપ્યું છે ત્યારે પ્રભુને આધીનતામાં આપણે આવવાની જરૂર છે. આપણે સમય એ વિતાવવાની જરૂર નથી. કદાચ ઘણી બધી વાર આપણે એવી માન્યતામાં રહી જઈએ છીએ કે અત્યારે કમાવાનો સમય છે, અત્યારે નાણાં એકઠા કરવાનો સમય છે, અત્યારે મોજશોખ કરવાનો સમય છે અને અત્યારે એ પ્રભુની આધીનતામાં પછી આવીશું ચાલશે, અત્યારે આનંદ માણી લઈએ. કદાચ જુવાન દીકરા દીકરીઓ કે જુવાનીના જોશમાં એ જુવાનીમાં આનંદ મોજ શોખ અને કારકિર્દી બનાવીએ કે જે દુનિયામાં જે કંઈ ખૂટે છે બધો જ આનંદ મેળવી લઈએ. સમય આવશે ત્યારે જોયું જશે, સમય આવશે ત્યારે એ જીવન સોંપી દઈશું. પરંતુ વાલાઓ કદાચ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરીખોમાં એ પસાર થયા ત્યારે એ સેલો સમય હતો. હવે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરીખોમાં પસાર થવાના ન હતા અને એ છેલ્લો સમય એ ઝાંખીએ ઝડપી લીધો. તમારા અને મારા માટે પણ કદાચ આ જ સમય એ પ્રભુએ તમને અને મને આપ્યો છે. કદાચ એવો સમય આપણી પાસે ન હોય અને માટે પ્રભુના લોકો તરીકે, પ્રભુના દીકરાની દીકરીઓ તરીકે પ્રભુ આપ તમારી અને મારી સાથે વાત કરે છે ત્યારે આપણે સમયને ન વેડપતા, જ્યારે પ્રભુ આપણને હાથ મારે છે, પ્રભુ આપણને કહે છે કે ઝાંખીને કહ્યું કે ઝાંખી તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. અને આજે તમને અને મને પ્રભુ કહી રહ્યા છે કે આજે મારે તારે ઘેર આવવાનું છે, મારે આજે તારા હૃદયમાં આવવાનું છે, તારા જીવનમાં આવવાનું છે, તમને અને મને પ્રભુ કહી રહ્યા છે. અને શું વાલાઓ એ કદાચ એ ઝાંખીના નિર્ણયો સમાન આપણા નિર્ણયો છે. ઝાંખીએ ઈસુને જોવાની કોશિશ કરી, ઝાંખીએ ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થવાનો નિર્ણય કર્યો, ઝાંખીએ પસ્તાવો કરવાનો નિર્ણય કર્યો અને પસ્તાવો કરીને પોતાની જાતનું સ્વાર્પણ એ પ્રભુને કર્યું. અને એ રીતે શું આપણા નિર્ણયો એ ઝાંખીના નિર્ણયો જેવા હશે? અને જો નથી તો વાલાઓ પ્રભુ તમને અને મને કહે છે કે તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. વાલાઓ એ પ્રભુ એ ખોવાયેલું શોધવા તથા તારવા આવ્યા છે. આજે તમને અને મને પ્રભુ હાક મારી રહ્યા છે અને માટે આપણે વિલંબ ન કરતા પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુની આધીનતામાં આવીએ, આપણી જાતનું સ્વાર્પણ કરીને પ્રભુના ચરણોમાં નમીએ અને એ પ્રભુની આધીનતામાં આવીને પ્રભુના ચરણોમાં આધીન થવાને માટે
પસ્તાવો કરવાને માટે અને આપણી જાતનું સ્વાર્પણ કરવાને માટે પ્રભુ આપણને કૃપા આપો. શાંત રહીને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. જાખી એ ઈસુને જોવાને માટે કોશિશ કરી અને જ્યારે ઈસુને જોવાને માટે કોશિશ કરી ત્યારે તે આધીન થવાના નિર્ણય પર આવ્યો. આધીન થઈને પસ્તાવો કરીને પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. પ્રેમાળ પિતા, તમારા લોકો તરીકે, તમારા દીકરા અને દીકરીઓ તરીકે, જાખીની જેમ પ્રભુ અમે તમારી આધીનતામાં આવીને પસ્તાવિક હૃદયો સાથે અમારા જીવનનું ખરા અર્થમાં સ્વાર્પણ કરીએ અને એ પ્રમાણે પ્રભુ તમારા બાળકો તરીકે જીવન જીવે એવી કૃપા તમે થવા દો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. जैसा प्यार तूने किया क्या कोई कर सकेगा, कुर्बान अपनी जान. मैंने ढूंढ हर कहीं, मिला ऐसा प्यार नहीं. अब मेरी जिंदगी पहले जैसे ना Terapia.
જય જયકાર તૂને મેરે લિયે ક્યા કુછ ના કિયા જય જયકાર જય જયકાર તૂને મેરે લિયે ક્યા કુછ ના કિયા તૂને મેરે લિયે સબ કુછ હૈ किया तूने मेरे लिए सब कुछ है किया छोड़ेगा
घटा कर बल दिया जीत तूने मुझे दिया क्या दे सकता हूँ क्या ला सकता हूँ कहता तुझे बस शुक्रिया बढ़ता रहूंगा संग तेरे